કોંગ્રેસના નેતા તથા મ્યુનિસિપલ કાઉન્સિલર અમીબેન રાવત દ્વારા વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં જે કામોને મંજૂરી માટે મૂકવામાં આવ્યા છે તેમાંના કેટલાક કામોને પ્રોસીડ નહીં કરવા માટે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં જે કામોને મંજૂરી માટે મૂકવામાં આવ્યા છે અથવા તો મંજૂર કરવામાં આવ્યા છે તે કામોમાંથી કેટલાક કામો બાબતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તથા સ્થાયી સમિતિના ચેરમેનને તે કામોમાં પ્રોસીડ નહીં કરવા કોંગ્રેસના નેતા અને મ્યુનિસિપલ કાઉન્સિલર અમીબેન રાવતે પત્ર લખ્યો છે, જેમાં તેમણે પ્લાનિંગ તથા ડિઝાઇનમાં પાલિકાને નુકસાન થવાનું તથા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે, જેમાં ભૂગર્ભ જળ સંચય માટે જે કામની મંજૂરી આપવામાં આવી છે તેમાં 80/20 કામ મંજૂરી માટે આવ્યા છે, પરંતુ 80/20 કામની યોજનામાં છેલ્લા 1.5 વર્ષથી કોઈ પણ ફાઇલને પાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલ નથી। તેનું કારણ રાજ્ય સરકાર દ્વારા આ માટે ગ્રાન્ટ રિલીઝ કરવામાં નથી આવતી, સાથે જ અત્યારે આ કામ માટે બજેટરી પ્રોવિઝન પણ નથી મૂકવામાં આવ્યું, ત્યારે ફક્ત જનતાને મૂર્ખ બનાવવા માટે આ કામને મંજૂર કરવું કેટલું યોગ્ય છે। બીજો મુદ્દો એ વિશ્વામિત્રીનો DPR બનવાનો છે, જે વિશ્વામિત્રી નદીને ડેવલપ કરવા માટે અગાઉ પણ કન્સલ્ટન્ટ પાસે વિશ્વામિત્રીનો સર્વે કરાવવામાં આવ્યો હતો, જેમાં વિશ્વામિત્રી નદીના 19 કિલોમીટર વિસ્તારનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ત્રીજો મુદ્દો વડોદરા શહેરના છાણીમાં 1 કિલોમીટરના અંતરે રેન બસેરા તૈયાર કરવામાં આવી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીમાં કાલે જે બધા કામ મંજૂર થયા એમાંથી 4 કામ બાબત મેં આજે મ્યુનિસિપલ કમિશનરને એ કામ જે મંજૂર થયા છે એમાં પ્રોસીડ નહીં કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસિપલ કમિશનર્સને લેટર લખ્યા છે। કારણ એ છે કે ચારેય કામોમાં જે રીતના કામનું પ્લાનિંગ અને ડિઝાઇન થઈ છે એમાં કોર્પોરેશનને નુકસાન જાય એવું છે, એમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। હું તમને મુદ્દાસર વાત કરું તો સૌ પ્રથમ મેં જે કાગળ લખ્યો ભૂગર્ભ જળ સંચય માટે જે કામ મંજૂર કર્યું, હવે એમાં 80/20 કામ મંજૂર કરવાની વાત કરી છે। 80/20 યોજનામાં પાછલા 1.5 વર્ષથી કોઈ બી ફાઇલ કોર્પોરેશને મંજૂર નથી કરી, કારણ કે રાજ્ય સરકારે 80/20 પ્રોજેક્ટ્સની ગ્રાન્ટ રિલીઝ નથી કરી। સેકન્ડલી, 80/20 કામમાં જળ સંચયનું કામ કરવા માટે અત્યારે પ્રોવિઝન બી નથી। એવા સંજોગમાં જ્યારે કોર્પોરેશને બી બજેટમાં 80/20 જળ સંચયનું કામ કરવાનું બજેટરી પ્રોવિઝન ના કર્યું હોય તો આ કામ મંજૂર કર્યા પછી કઈ રીતના હાથમાં ધરાશે? એટલે અત્યારે ફક્ત જાહેરાત કરીને લોકોને મૂર્ખ બનાવવાની વાત જળ સંચયના નામે થઈ રહી છે। જ્યાં સુધી રાજ્ય સરકારે 80/20 જળ સંચયનો સમાવેશ ના કરે અને ગ્રાન્ટ રિલીઝ ના કરે ત્યાં સુધી આ કામ મંજૂર કરવું જોઈએ નહીં એવી અમારી ડિમાન્ડ છે, કારણ કે લોકો આમાં ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। અત્યારે હકીકત એ છે કે સેંકડો ફાઇલ, લગભગ 400-500 ફાઇલ 80/20 1.5 વર્ષથી કોર્પોરેશનમાં પડી છે, જે કોર્પોરેશન મંજૂર નથી કરી શકતું કારણ કે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ નથી ને ઓલરેડી ઓવરસ્પેન્ડ આપણે ગ્રાન્ટથી વધારે કરેલું છે। બીજો મુદ્દો મેં જે રેસ કર્યો છે વિશ્વામિત્રી નદીનો, જે DPR બનાવવાનો છે નદીને ડેવલપ કરવા માટે, એ DPR માટે મેં મેયરશ્રીનું ધ્યાન એ દોર્યું છે કમિશનરશ્રીનું, કે પહેલાં આપણે જ્યારે HCP કન્સલ્ટન્ટ પાસે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત સર્વે કરાવ્યો ત્યારે ખાલી બરોડાના 19 કિલોમીટરના સ્ટ્રેચનો રિવરનો સર્વે કરાવેલો, દર 5 મીટરે સેક્શન લીધેલા, રિવરનું આખું મેપિંગ કરેલું, એની એડજોઇનિંગ જે જમીનો છે એ જમીનોનો સ્ટેટસથી લઈને તમામ વસ્તુ કરેલી, અને 2 વર્ષ એક્ઝોસ્ટિવ કામ કરીને આ DPR બનેલો, એમાં 1.30 કરોડનું ચૂકવણું થયું, સાથે સાથે ક્રોકોડાઇલ પાર્ક બન્યો એની 30 લાખ રૂપિયાની કન્સલ્ટન્સી આપી, પછી રિવર રિજ્યુવિનેશન પ્લાન બન્યો ત્યારે ફરી આપણે સ્મિતાબેન પ્રધાનને કન્સલ્ટન્ટ હાયર કરીને એક રિપોર્ટ બનાવડાવ્યો સ્માર્ટ સિટી અંતર્ગત। એટલે આ 3 રિપોર્ટ 19 કિલોમીટરના સ્ટ્રેચના પાછલા 10 વર્ષમાં બન્યા છે। તેમ છતાં હવે જ્યારે ફરી કામ કરવા આપવામાં આવ્યું તો આ 5 આખી નદીમાં બરોડા શહેરનું કામ ફરી આપવામાં આવ્યું, એટલે 5 કરોડમાંથી જે ઓલરેડી આપણે 2 કરોડ રૂપિયા ખર્ચી ચૂક્યા છે એ કામ ફરી આપવામાં આવ્યું। તો અમારી ડિમાન્ડ એ છે કે જે જૂના સર્વિસ છે જેમાં જે કામ થયેલું છે અને જેટલું યુઝેબલ હોય એ આ સ્કોપ ઓફ વર્કમાંથી ડિડક્ટ થાય જેથી શહેરના પૈસા બચે। સેકન્ડલી, મારું માનવું એવું છે કે આ જે 5 કરોડ વપરાઈ રહ્યા છે એ વ્યર્થની એક્સરસાઇઝ છે, અને ફક્ત NGTનો જે આદેશ છે એ આદેશનું પાલન નહીં કરવા માટે ને લોકોનું ધ્યાન ભટકાવવા માટે ટેન્ડર આપવામાં આવ્યું છે। કારણ કે જો પેલું 1.25 કરોડનું 1 કરોડ 30 લાખનું જે ટેન્ડર આખું ડેવલપ કરેલું પ્રેઝન્ટેશનના નકશા કર્યા તે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શક્યા, અને આનું કારણ એક એ બી છે કે વડોદરા કોર્પોરેશન પાસે આખી નદી ડેવલપ કરવાની ઓથોરિટી નથી,
ચાર જિલ્લામાંથી નદી પસાર થાય છે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આખી નદીનો સર્વે કરાવશે પણ તો કેવી રીતના કામ કરશે? બીજી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એક્સપર્ટીઝ નથી. આમાં જે રિવર રિજ્યુવિનેશન માટે જે ડિફરન્ટ ટાઈપના એક્સપર્ટ્સ જોઈએ એ એક્સપર્ટ્સ આપણા પેરોલ પર નથી. તો આના માટે જરૂર એ છે કે સ્ટેટ ગવર્મેન્ટ એક રિવર ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવે જે ફૂલ્લી એમ્પાવર્ડ હોય, ચાર ડિસ્ટ્રિક્ટ સાથે કોઓર્ડિનેટ કરીને કામ કરવાનું છે અને એમાં એના માટે અલગ એક્સપર્ટ્સની ટીમ જોઈએ. એ એક્સપર્ટીઝને બધું ડેવલપ થાય ને એ જે સંસ્થા હોય એ સંસ્થા આ સર્વે કરાવે, એનો સ્કોપ ઓફ વર્ક ડિસાઇન કરે, તો કદાચ આ સર્વેનો કંઈ હાર્દ નીકળશે. અત્યારે જે એક્સરસાઇઝ થઈ રહી છે એ ફ્યુટાઇલ છે ને, પૈસા બગાડવાની જ વાત છે. ત્રીજો મેં લેટર લખ્યો છે એ રેન બસેરા જે અત્યારે નાઇટ શેલ્ટર્સ બનાવવાની વાત છે NULMના પ્રોજેક્ટ્સ અંતર્ગત, એના વિશે છે. આ જે શેલ્ટર્સ બને છે એ બેઘર લોકો માટે હોય છે. આખા શહેરમાં સ્કેટર્ડ સર્વે કરીને 4500 લોકો સર્વે કરવામાં આવ્યા હતા, જે લોકો અલગ અલગ જગ્યાએ રાતે બ્રિજ નીચે ને બધે રહેતા હોય છે. હવે બે જે શેલ્ટર્સ બનાવીએ છીએ વિધિન 1 કિલોમીટર છાણીની આસપાસ જ બનાવીએ છીએ, તો કોર્પોરેશન એવું એક્સપેક્ટ કરે છે કે આ બધા બેઘર લોકો રોડ ટ્રાવેલ કરીને છાણી જશે અને પછી ત્યાં રાત રોકાશે ને સવારે પાછા જે તે સ્થળે જશે. આ ઇમ્પોસિબલ છે. આ સ્કેટર્ડ અલગ અલગ જગ્યાએ આ શેલ્ટર્સ હોય જ્યાં એ લોકો અત્યારે રહેતા હોય એની આસપાસ, તો એનો યુઝ થઈ શકે. સેકન્ડલી, તમે ટેન્ડર જોશો તો બંને કામ એક જ ડિપાર્ટમેન્ટના 1 કિલોમીટરના એરિયામાં, એટલે લગભગ સેમ એરિયામાં, સેમ સોઇલ સ્ટ્રેટામાં, સેમ સ્પેસિફિકેશનમાં, તેમ છતાં પર કાર્પેટ એરિયા એક પ્રોજેક્ટનું કામ છે એ 1750 રૂપિયા સ્ક્વેર ફીટ પડે અને બીજા પ્રોજેક્ટનું કામ 2690 રૂપિયા પડે. આ કઈ રીતના તમે બે કામ મંજૂર કરો છો કે જેમાં 1000 રૂપિયા સ્ક્વેર ફીટે તફાવત હોય? એટલે આનામાં 100% ભ્રષ્ટાચારની બી ગંધ આવે છે અને વહીવટદારો કોઈ વસ્તુ પર ધ્યાન નથી રાખતા. એમની બેદરકારી અને કોર્પોરેશનના નાણાં કઈ રીતે વ્યવ થાય એ તમામ વસ્તુ આ 3 લેટર્સથી ફલિત થાય છે.